અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રૂરકીએ આપેલા પ્રાથમિક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. એએમસીના જાણકાર સૂત્રોએ જે માહિતી આપી છે તેમાં બ્રિજના વચ્ચેના ભાગની ગુણવત્તા પર સવાલ ઉભો કરાયો છે. બ્રિજની કામગીરી નિયમ અનુસાર ન થઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે હાટકેશ્વર બ્રિજના પિલરનો રિપોર્ટ તો હજુ બાકી છે. પ્રાથમિક રિપોર્ટના આધારે હાટકેશ્વર બ્રિજ તોડી નાખવો કે ચાલુ રાખવો તેને લઈને હજુ પણ અસમંજસ ભરી સ્થિતિ છે. હજુ આખરી રિપોર્ટ આવ્યા બાદ એએમસી આખરી નિર્ણય લેશે. વધુ માહિતી સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે. પ્રણવ, હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે. વધુ એક રિપોર્ટ સામે આવતા તેમાં ઘટસ્ફોટ થયો છે કે તેનો જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનું ધ્યાન નહોતું રાખવામાં આવ્યું. પિલરનો રિપોર્ટ તો હજુ આવવાનું પણ બાકી છે. જાણવા માંગે છે શું કહી રહ્યો છે આ રિપોર્ટ. જરા ચોક્કસ ન્યૂઝ રૂમના એક્સક્લુઝિવ આ સમાચાર આપી રહી છે, કારણ કે અનેક લોકોના જીવના જોખમ સાથે એ બ્રિજનું કામ છે તે થયું હતું અને ત્યારબાદ એ બ્રિજ બંધ કરવામાં આવ્યું હતું. ન્યૂઝ રૂમ સતત આ અહેવાલ બતાવી રહી છે કે બ્રિજની ગુણવત્તા ઉપર કેમ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી કરવામાં આવી છે તેને લઈને એ બ્રિજ છેલ્લા 9 મહિનાથી બંધ કરાયો છે અને આસપાસના જે રહીશો છે વાહન ચાલુ તેને પરેશાની થઈ રહી છે. પરંતુ જે રૂડકી એટલે ઇન્ટરનેશનલ કક્ષાની જે એજન્સી માનવામાં આવે છે, જે એન્જિનિયરિંગ ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ નામ ધરાવે છે, એ રૂડકીએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ છે મ્યુનિસિપલ કમિશનરને આપ્યો છે. એક્સક્લુઝિવ માહિતી મળી છે ન્યૂઝ 18 ને, એ પ્રમાણે આ અહેવાલની અંદર જે પ્રાથમિક તબક્કે જે માહિતી આપવામાં આવી છે તેની અંદર એ ગુણવત્તા ઉપર ચોક્કસપણે અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે. જે હર હંમેશા માટે ન્યૂઝ 18 આ મુદ્દો ઉઠાવી રહી હતી કે જે બ્રિજો બની રહ્યા છે તેની ગુણવત્તા કેમ નબળી હોય છે, અને આ રિપોર્ટમાં પણ જે અધિકારીઓ જે માહિતી આપી છે તે પ્રમાણે કે બ્રિજ છે તેની ગુણવત્તા ઉપર આ રિપોર્ટમાં પણ સવાલ ઉભો કરવામાં આવી રહ્યો છે. સાથે જ આ બ્રિજને હવે તોડી પાડવો કે કન્ટિન્યુ રાખવો તો કઈ રીતે રાખવો તેને લઈને પણ સત્તાધીશો અને વહીવટીતંત્ર અસમંજસમાં છે, કારણ કે જો બ્રિજ તોડવામાં આવે તો અનેક આસપાસના લોકો છે તેને પરેશાની થાય અને સાથે 9 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવો પડે. એક પ્રશ્ન એ સામે આવી રહ્યો છે. બીજી વાત એ પણ સામે આવી રહી છે કે જે પિલર છે તો પિલરનો રિપોર્ટ આવનારા 2 દિવસમાં આવવાનો છે. જો પિલર મજબૂત હશે તો ફરી એ જે વચ્ચેના જે સ્પાન છે જ્યાં નુકસાન થયું છે તે સ્પાનને બદલવા કે ન બદલવા આવા અનેક તર્કો ઉભા થઈ રહ્યા છે. ચોક્કસ એ માની શકાય કે આ પ્રાથમિક રિપોર્ટ ઉપર જે કહી શકાય કે આ જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે રૂડકીનો તેની અંદર ગુણવત્તા ઉપર ચોક્કસપણે સવાલ ઉઠાવ્યા છે આ રિપોર્ટે, કે જે બ્રિજનું બાંધકામ થયું છે જે વચ્ચેનો ભાગ છે જે વચ્ચેના 47 મીટરના જે સ્પાન છે તેની ગુણવત્તા ઉપર ચોક્કસપણે આ બ્રિજની અંદર સવાલો ઉભા થયા છે. રિપોર્ટરે પણ સવાલો ઉભા કર્યા છે કે જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે તે નિયમ જે હોવા જોઈએ તેના જે નોર્મ્સ હોવા જોઈએ બ્રિજના કામગીરી કરવાના એ નથી પાલન કર્યું તે પણ આ બ્રિજની અંદર આ રિપોર્ટની અંદર જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર પ્રણવ. અમદાવાદ રિંગ રોડ પર વધુ એક ઓવરબ્રિજનું કાલે લોકાર્પણ કરવામાં આવશે. સનાથલ 4 રસ્તા પર બ્રિજનું લોકાર્પણ કરાશે. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ રિંગ રોડ પરનો સૌથી મોટો ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ અંદાજે 96 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વર્ચ્યુઅલી તેનું લોકાર્પણ કરશે. તો આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર. સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને હવે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. 96 કરોડ કરતાં વધારે ખર્ચેથી આ બ્રિજનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલું છે અને આ બ્રિજનું લોકાર્પણ આવતીકાલે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આ બ્રિજનું લોકાર્પણ આવતીકાલે હાથ ધરાનાર છે.